જય શ્રી કૃષ્ણ બાળકો ધોરણ એક વિષય કલરો પાઠ આઠ હું મોટો થઈશ અલંકાર સ્વદ્વોથી ભાગ એક અહીં ચિત્ર આપેલા છે તેની વ્યક્તિને આપણે ઓળખવાનું છે અને તેના નામ આપણે લખવાના છે તો પેલું શું ચિત્ર છે ફુગાવાળાનું તો ફુગાવાળું એમ લખવાનું પછી છે ગોવાળનું પછી છે લુહારનું પછી છે સુથારનું ચિત્ર પછી બસ ચલાવે છે તો તેને શું કહેવાય ડ્રાઈવર તો ડ્રાઈવરનું ચિત્ર છે તો ડ્રાઈવર લખવાનું પછી કુંભાર કુંભારનું ચિત્ર છે ને જે ઘડા બનાવે તે પછી છે મોચી મોચી શું કરે ચંપલ સીવે પછી છે વાણંદનું ચિત્ર વાણંદ વાડ કાપે પછી કડિયાનું ચિત્ર છે કળિયા તે મકાન બનાવે પછી દરજી છે દરજી પાસે તમે જાઓ છો ને કપડાં સીવડાવવા પછી ડૉક્ટરનું છે પછી ડોક્ટર આપણને શું આપે દવા આપે પછી છે પાયલોટનું પાયલોટ વિમાનનું ઉડાડે હવે છે ટ્રાફિક પોલીસનું ચિત્ર જે રસ્તા ઉપર તમે જુઓ છો ને ટ્રાફિક પોલીસ હોય છે વાહનોને આપણે લઈને જતા હોય વાહન ઉપર ત્યારે આપણને સાઈડ આપે છે પછી છે શિક્ષકનું ટીચરને તમે ઓળખો છો ને બધા ટીચરને તો અને તમને શું કરે એ ભણાવે પછી છે ખેડૂતનું ચિત્ર એટલે ત્યાં ખેડૂત લખવાનું હવે છે એના પછી નીચે છે જોડકા જોડો અહીં ચિત્ર આપેલા છે અને એની સામે તેના સાધનો આપેલા છે તો તેની સાથે તમારે જોડવાનું છે તો પેલું ચિત્ર છે લુહારનું તો તે હથોડી દોરેલી છે ત્યાં આપણે જોડવાનું છે પછી છે કુંભારનું તો કુંભારને માટીના કડા બનાવવા માટે ચાકડાની જરૂર પડે તો તેની સાથે તમારે જોડવાનું છે પછી છે ડ્રાઈવરનું તો ડ્રાઈવરને બસ સાથે જોડવાનું છે અને વાણંદ છે તો વાણંદને કાતર સાથે જોડવાનું છે કાઉસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો હું તો ખાલી જગ્યા બનીશ લોઢું ટીપવાની કેવી મજા તો લોઢું કોણ ટીપે લુહાર તો તમારે લુહાર લખવાનું હું તો ખાલી જગ્યા બનીશ દર્દીને તપાસવાની કેવી મજા તો દવા કોણ આપે આપણને ડૉક્ટર તો ડૉક્ટર લખવાનું હું તો ખાલી જગ્યા બનીશ બાળકોને ભણાવવાની કેવી મજા શિક્ષક તો તમારે શિક્ષક લખવાનું છે હું તો ખાલી જગ્યા બનીશ માટલા ઘડવાની કેવી મજા કુંભાર કુંભાર માટલા બનાવે ને પછી છે હું તો ખાલી જગ્યા બનીશ મકાન ચણવાની કેવી મજા મકાન કોણ બનાવે કડિયો તો તમારે કડિયો લખવાનું હું તો ખાલી જગ્યા બનીશ કપડાં સીવવાની કેવી મજા દરજી દરજી કપડાં ને એટલે તમારે દરજી લખવાનું હું તો ખાલી જગ્યા બનીશ બસ ચલાવવાની કેવી મજા ડ્રાઈવર પછી લખવાનું છે હું તો ખાલી જગ્યા બનીશ વિમાન ઉડાડવાની કેવી મજા પાયલોટ પાયલોટ વિમાન ડાળે ને જવાબ લખો અહીં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તમારે પ્રશ્નના જવાબ નોટબુકમાં તમારે લખવાના છે ચંપલ સીવે કે બનાવે તેને શું કહેવાય મોચી ઘર કોણ ચણે કર્યો કરવત અને માપટી કોનું ઓજાર છે સુથાર વાડ કાપવાનું કામ કોણ કરે છે વાહન કોણ હંકારે ડ્રાઈવર વિમાન કોણ ઉડાડે પાયલોટ તમારે પાયલોટ લખવાનું બીમાર માણસનો નું ઈલાજ કોણ કરે છે ડોક્ટર માટલા ગળવાનું કામ કોણ કરે છે કુંભાર તમારા પપ્પાનો વ્યવસાય શું છે અહીં તમારે લખવાનું છે કે તમારા પપ્પા શું કામ કરે છે ડોક્ટર છે શિક્ષક છે કંઈ ધંધો કરે છે તો જે હોય તે તમારે લખવાનું છે ગાયો ચરાવનારને શું કહેવાય ગોવાર કપડાં સીવડાવવા કોની પાસે જશો દરજી ટેબલ ખુરશી કોણ બનાવે છે સુથાર તમને શાળામાં કોણ ભણાવે છે આ તો તમને ખબર જ છે ને કોણ ભણાવે શિક્ષક અહીં અક્ષરો આપેલા છે તેને તમારે ઘૂંટવાના છે જ નો જ હ હળનો હ ઘ ઘરનો ઘ અળ નળ નો અળ ઉતરડનો ઉન નો ઉ નીચેના વાક્યો વાંચો બોલો અને તમારે તમારી નોટમાં લખવાના છે ખેડૂત ખેતી કરે છે મજૂર વજન ઉંચકે છે દરજી કપડાં સીવે છે લુહાર દાંતેડું ઘડે છે માળી ઝાડ ઉછેરે છે મોચી બૂટ સીવે છે સૂરજ ઉજાસ આપે છે હરણ કુદાકૂદ કરે છે થેન્ક યુ વિડીયો જોવા બદલ આભાર